એક વ્યક્તિ અમેરિકામાં જોબ શોધતી હતી એને પોતાનો એવો વિચાર હતો કે હું ઘણા બધા નવા વિચારો લોકો સુધી મૂકી શકીશ એટલે એક ન્યૂઝપેપર પાસે ગયા ત્યાં જઈને એડિટરને વાત કરી કે તમે રોજ આ કાર્ટૂન જે બનાવો છો ને એવું કંઈક હું પણ કરી શકું છું મારી પાસે કોઈ ઓફિશિયલ ક્વોલિફિકેશન નથી એકેડેમિક ક્વોલિફિકેશન નથી પણ મને આવો વિચારો ઘણા આવે છે તમે મને હાયર કરશો એટલે પેલા કીધું થોડા તારા વિચારો રજૂ કર રજૂ કર્યા કમિટી એ કઈ ડિસાઈડ કર્યું છે જોબ આપી પણ જોબમાં એક બે મહિના પછી એડિટરે બોલે બોલે કાઢી જ મૂક્યો કે ભાઈ તારાથી કોઈ નવા સારા આઈડિયા મળતા નથી અમને તને પગાર આપીએ છીએ અમને માથે પડે છે એટલે કાઢી મૂક્યો બીજી લગભગ આઠેક જગ્યાએથી એમને જોબમાંથી કાઢી મૂક્યા એટલે એક દિવસ નિરાશ થઈને એમના સસરાના ગેરેજમાં બેઠેલા ઘર જમાઈ બની ગયેલા કારણ કે પૈસા નહીં એટલે ઘર જમાઈ બની ગયેલા એટલે ગેરેજમાં એક વાર આમ બેઠા હતા આમ માથે આમ હાથ મૂકીને હું શું કરું હું કઈ આમ કરી શકીશ કે નહીં પણ અંતર મેને વિચાર હતો કે ના મેં મને કદાચ હું આમ વ્યક્ત નથી કરી શકતો મારા વિચારો એ મારી ખોટ છે બાકી આ બધા જે કાર્ટૂન્સ ક્રિએટ થાય છે આ બધી જે કોમેડી ક્રિએટ થાય છે એ ઘણા બધા વિચારો મને આવે તો છે જ જો આ એક મહાનતા છો આવા વિચારો આ ભાઈ પકડવા એ મહાનતા અને પછી વિચારોમાં વિશ્વાસ હોય એ પણ એક મહાનતા છે પણ કે ખબર નહીં કદાચ એક્ઝેક્ટ આ લોકો વ્યક્ત કરે છે તો વ્યક્ત નહીં કરી શકતો બાકી આવું આમ આવું મને ઘણું બધું સૂજે છે અને એમાં એ જે ગેરેજમાં બેઠા હતા એમાં બાજુમાં એક તૂટેલા ટેબલ ઉપરથી એક ઉંદેડો પસાર થયો ઉંદર અને ઉંદર છે ને ઘણી વખત આમ દિવાલ ઉપર કંઈક વસ્તુ ચોંટેલી હોય કંઈક ફૂડ કે કંઈ પણ તો બે પાગે ઊભો થાય તમે જોજો આમ અથવા તો બે પાગે ઊભો થઈને લેવાનો પ્રયત્ન કરે આમ એમ બે પાગે ઊભો થયો અને બે પગે ઉભો થઈને લેવાનો પ્રયત્ન કર્યો પણ ના હાથમાં આવ્યું એટલે એને કૂદકો માર્યો કૂદકો માર્યો તો એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો આ બધું એ વ્યક્તિએ જોયું એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો એક પગથી એમ પકડવાનો પ્રયત્ન કર્યો જાણે કે હાથ છે એવી રીતે એના થયું એટલે બે પગે કૂદકો માર્યો પણ એ ફૂડ પાર્ટિકલ જે વોલ ઉપર ચોટેલું તે લીધે એને પૂરું કર્યું આ વ્યક્તિએ ઉંદરની ક્રિયા જોઈ અને મનમાં પહેલો જ વિચાર આવ્યો કે ઉંદરે જે આજે આ નાટક કર્યું એ નાટક હું દુનિયાને ના બતાવી શકું ક્રિએટેડ ધ મોસ્ટ ફેમસ કાર્ટૂન ઇન ધ વર્લ્ડ મિકી માઉસ અને વ્યક્તિ વોલ્ટ ડિઝની પોતે આ એક નાની ક્રિયા એને જોઈ અને એમ થયું કે આ વસ્તુ મારે દુનિયાને દેખાડવી છે બસ ફિનિશ એમાંથી મિકી માઉસનું સર્જન થયું એમાંથી વોલ્ટ ડિઝની આટલો મહાન બન્યો આખું અમેરિકામાં ડિઝની વર્લ્ડ ઉભું થઈ ગયું માણસને પોતામાં વિશ્વાસ હતો કે હું મારામાં ટેલેન્ટ છે જ હું આ કાર્ય કરી જ શકું છું આ ક્ષેત્રમાં મને સારામાં સારો વિચારો આવે જ છે ઘણી બધી મને છે કદાચ મારી ખોટ અહીંયા રહી જાય છે કે હું વ્યક્ત બરોબર નથી કરી શકતો દેટ્સ ડિફરન્ટ સ્ટોરી લેટર પાર્ટ ઓફ ધ સ્ટોરી પણ એ કોન્ફિડન્સ હતો પણ આઠ દસ જગ્યાથી કાઢી મૂક્યા એટલે પછી ગોદરૂ ઓડીને સુઈ ના ગયા કે હવે પરીક્ષામાં પાસ નહીં થયો હવે કાલ આપણો મેળ ના પડે એવું નહીં ટ્રમેન્ડસ કોન્ફિડન્સથી એમણે આ કામ કર્યું છે એટલે આવા મહાન વિશ્વાસ કેળવનારા એ વ્યક્તિઓ ખરેખર મહાન બને છે એટલે જીવનમાં આવા આત્મવિશ્વાસથી જ ઘણા બધા જીનિયસ ઉચ્ચતમ કક્ષાએ પહોંચી શક્યા છે પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ને માં ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં સુરતમાં હતા અને ઇવનિંગ વોક લેતા હતા અને એ વખતે તો ઘણા બધા સંતો કે કાર્યકર્તાઓ કે આગેવાન હરિભક્તોને કઈ નાની મોટી વાત હોય વ્યવહારની